વડોદરામાં મોડી રાત્રે નિર્માણધીન ઇમારત તૂડી પડી હતી આ ઇમારતના છત પર ચાર મજૂરો સૂતા હતા જેમાંથી ત્રણ મજૂરોના કાટમાળ નીચે દબાઈને મોત નીપજ્યા હતા એક મજૂરને કાટમાળમાંથી બચાવી લેવાયો છે તમામ મજૂરો પાડોશી રાજ્યો રાજસ્થાનના વતની છે જે શ્રમજીવી તરીકે અહીં કામ કરતા હતા ઇમારતની છત પર ચારેય મજૂરો સૂતા હતા ત્યારે આ ઘટના બની છે ફાર વિભાગ દ્વારા આખી રાત રેસ્ક્યુની કામગીરી કરાઈ છે જેમાં સવારે રેસ્ક્યુ કામગીરી પૂરી થયા બાદ કાટમાળ હટાવવાની કામગીરી કરાઈ હતી ઇમારતના ભોયતડીયા આવેલા સર્વિસ સ્ટેશનમાં પડેલી બે કાર સહિતના વાહનોનો પણ ખુરદો બોલાઈ ગયો હતો પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સવાર સુધી બિલ્ડિંગ બનાવનાર બિલ્ડર ફરક્યો પણ ન હતો હજી છ મહિના પહેલા જ બિલ્ડરે ઇમારતનું કામ શરૂ કર્યું હતું જેમાં ત્રણ માળની બિલ્ડિંગનો બેઝમેન્ટ તૈયાર થઈ ગયો હતો જેમાં કાર વોશિંગની દુકાન શરૂ કરી દેવાઈ હતી જેમાં ઉપરના માળ તૈયાર થઈ ગયા હતા પરંતુ તેના ફિનિશિંગનું કામ ચાલતું હતું બિલ્ડરે આ ઇમારતનું એટલી હલકી કક્ષાનું કામ કર્યું હતું કે ઇમારત ધરાશાયી થયા બાદ તેના પાયા પણ જમીનમાંથી બહાર આવી ગયા હતા હજી બિલ્ડિંગને બનીને છ મહિના પણ થયા નથી ત્યાં એક સાઈડ બિલ્ડિંગ નમી ગઈ હતી અને સ્થાનિકોએ આ વિશે બિલ્ડરને ફરિયાદ કરી હતી પરંતુ બિલ્ડરે ધ્યાન આપ્યું ન હતું તેની બેદરકારીને કારણે ત્રણ મજૂરના જીવ ગયા છે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ વડોદરા